मनरेगा योजना विषय की माहिती से मित्रों के देश में गरीबी रेखा नीचे जीवता ग्रामीण विस्तारों एटले के ज्यां लोकोने पूरता प्रमाण में रोजगारी मळती नथी तेवा विस्तारोनी अंदर शहरी विस्तारना लोकोने सीधो आर्थिक लाभ मळे ते माटे कल्याणकारी योजना एटले के गरीबों माटे कल्याण थाय सारी एवी वस्तुओं मळी रहे ते माटे जुदी जुदी वस्तुओं आपता होय छे। तो ते माटे मनरेगा योजनानुं आखुं नाम छे महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बांधणी योजना। अपना गामनू अपनू काम साथे मळे छे व्याजबी दाम आवा सूत्र साथे आ योजना अस्तित्वमां आवी छे। आ मित्रों आपणे भणी गया छीए फरीथी एक वक्त भणवानी छे। अपना गाम में अपनू काम साथे मळी व्याजबी दाम आ सूत्र मैं तमने समजाव्युं छे पेला भागनी अंदर। आ योजना अंतर्गत एटले के आ योजना ने अनुसंधाने बिनकुशल लोको छे ते काम करवा माटे मांगता होय तेने नाणाकीय वर्ष में 100 दिवसनु वेतनयुक्त रोजगारी आपवानी बांधणी आपवामां आवे। सरकारे नक्की करेल दैनिक वेतन एटले के दररोजनू पैसा चूकवामां आवे अने जो काम न होय तो तेने बेकारी भत्तु चूकवामां आवे। तेमां क्या क्या कामों थाय ई पण तमने कीधुं कि विकासना कामों माटे ढोर छापरी ढोरनी उपर छापरू बनावुं जैविक खातर एटले के कुदरती खातर बनावा माटे मरघा बकरी माटे शेड एटले के छापराओ बनावा माछली सुकवणी माटेना प्लॉटनું બાંધકામ કરવું કેનાલ સફાઈ કરવી। કેનાલ સફાઈનો મતલબ થશે ડેમની અંદર પાણી જતું હોય તેની અંદર કચરો કે કાંઈ વસ્તુઓ ભરાઈ ગઈ હોય તો તે બંધ અવસ્થામાં હોય ત્યારે તેમાંથી દૂર કરવું આ બધી વસ્તુઓ। જળ સંગ્રહના કાર્ય એટલે કે પાણી સંગ્રહ કરવા માટે જુદા જુદા લોકોને ભેગા કરી ચેકડેમ બનાવી વ્યક્તિગત શૌચાલયો સ્વચ્છતા મિશન અંતર્ગત આ કામ થાય છે મિત્રો। વ્યક્તિગત કૂવા જમીન સમતલ બનાવવા માટેના કામ ઇન્દિરા આવાસ યોજના આ બધી વસ્તુની માહિતી આપણે આગળના ભાગની અંદર જોયેલી છે। રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવવા એટલે કે વનીકરણ આ દ્વારા કુટુંબોને વેતનયુક્ત રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવે અને તેને ઉપર ગરીબી રેખાથી આગળ લઈ જવા માટે તે મદદરૂપ કરવામાં આવે। આવી ગુણવત્તાયુક્ત અને પ્રેરણાત્મક જે સુધારા કરવામાં આવે છે તેનું નામ છે મનરેગા યોજના। પૂછાયેલો એક પ્રશ્ન 2018 અંદર છે કે ભાઈ બેરોજગારીનો અર્થ શું થાય અને બેરોજગારીના અર્થ અને પ્રકાર વિશે માહિતી। એના પ્રકારો તો 6 છે મિત્રો, 3 ગુણમાં ઘણી વખત પૂછાઈ જાય છે અને ઘણી બધી વખત 5 ગુણમાં પણ આ પ્રશ્ન પૂછાય છે। 3 ગુણમાં જ્યારે પૂછાય છે ત્યારે તેને 3 ગુણને અનુલક્ષીને તમારે લખવાનો થાય, મુદ્દાઓ છે એ શબ્દ લખવાના થાય। તો જોઈએ, કોઈ પણ પુખ્ત વયની એટલે કે 18 વર્ષની વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે એટલે કે તે નક્કી કરેલા વેતન દરે કામ આપવાની ઈચ્છા વૃત્તિ શક્તિ અને તે કામ કરવાની શોધમાં હોય તેને બેકાર કે બેરોજગાર કહેવામાં આવે। આ બેકારની સ્થિતિને બેરોજગારી કે અનૈચ્છિક બેરોજગાર કહેવામાં આવે છે। પરંતુ કોઈ પણ વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે કામ મળતું ન હોય અને ઈચ્છા ધરાવતા હોય, જો એ ઈચ્છા ન ધરાવતો હોય તો એને બેકાર ન કહેવાય, પણ એને કામ કરવું છે અને મળતું નથી તો એને બેકાર કહી શકાય એટલે કે બેરોજગાર કહી શકાય। તો બેરોજગારીના પ્રકારો છે, એમાં પહેલો પ્રકાર છે ઋતુગત બેરોજગારી એટલે કે મોસમી બેરોજગારી। આની મેં તમને નાની એવી વાત કરી હતી મિત્રો કે કોઈ વ્યક્તિ વર્ષમાં બધા જ દિવસમાં કામ મળવાને બદલે અમુક ઋતુ કે મોસમમાં, સાડી ઉદ્યોગમાં કામ કરતો વ્યક્તિ છે એને શિયાળો અને ઉનાળામાં જ કામ મળે છે, ચોમાસામાં મળતું નથી। ખેડૂતોમાં જો વરસાદ નહીં પડે તો ચોમાસામાં જ કામ હશે, શિયાળા ઉનાળામાં નહીં હોય। તો આ વસ્તુઓને છે એ શું કહેવામાં આવે છે, ઋતુગત બેરોજગારી। ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી વ્યવસ્થા હોય, મેં તમને કીધું હમણાં, વરસાદની અનિયમિતતા હોય, વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ હોય, મતલબ એના સિવાય તે ખેડૂત છે કાંઈ કામ કરી શકતો ન હોય, તો આને કહેવાશે ઋતુગત બેરોજગારી। ત્યારબાદ છે ઘર્ષણજન્ય બેરોજગારી। ઘર્ષણજન્ય બેરોજગારીની અંદર આવશે અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અપનાવવામાં આવે। તો ઘણી બધી વખત દાખલા તરીકે બેંકના કામ કારીગરો છે એટલે કે બેંકમાં કર્મચારીઓ જે કામ કરતા હોય, અચાનક જ તેની અંદર કમ્પ્યુટર ટેકનોલોજી અસ્તિત્વમાં આવે તો વ્યક્તિઓને તાલીમ આપવા માટે જવું પડે, તાલીમ લેવા માટે જવું પડે। જો એ તાલીમ ન લઈ શકે તો તે કામ ન કરી શકે, અને જે કામ ન કરી શકે તેવી પરિસ્થિતિ છે ને મિત્રો, એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય કે જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અપનાવતા નવી શોધખોળોને કારણે ટૂંકા સમયગાળા માટે સર્જાતી બેકારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય।
જેની અંદર તમને કીધું, જો છાપકામના મેટરનું કમ્પોઝ, છાપકામ છાપણી થતી હોય મિત્રો, તો એની અંદર ટેકનોલોજી જુદી જુદી આવતી હોય, અને એ ટેકનોલોજીમાં જે વ્યક્તિ આગળ ન વધી શકે તો તે વ્યક્તિ બેકાર બની જતો હોય. તેની ગોઠવણી, છાપકામ, બાઇડિંગ વગેરેના અલગ અલગ યંત્રોને બદલે આધુનિક મશીન ચલાવવા માટે શ્રમિકોને અમુક સમય માટે બેકાર રહેવું પડે. જો સિસ્ટમ એક અટાણે, મતલબ સીએનસી મશીનો છે મિત્રો, કે જેની મદદથી તમે જુદી જુદી વસ્તુઓ ડિઝાઇન બનાવી શકો, અને હમણાં જ વીએનસી મશીનો 2021-20 અંદર આવ્યા, તો એ સમય દરમિયાન સીએનસી મશીનવાળા જે લોકો છે, એન્જિનિયરો છે, એને ટ્રેનિંગ લેવી પડે. તો એ સમય માટે તેને બેરોજગાર રહેવું પડતું હોય, તો તેને બેરોજગાર, ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. બીજી મસ્ત માહિતી આપેલી છે કે આ પ્રકારની બેરોજગારી છે એ શહેરી વિસ્તારોમાં વધુ હોય, કારણ કે કારખાનાઓ કે એવી બધી વસ્તુઓ ક્યાં જોવા મળતી હોય? તો કે ભાઈ, સ્વાભાવિક છે, શહેરોની અંદર જોવા મળતી હોય. ત્રીજી બેરોજગારી છે માળખાગત બેરોજગારી. માળખાગત બેરોજગારીની અંદર શું આવશે જોઈએ. અર્થતંત્રમાં પછાત કે રૂઢિચુસ્ત માળખાને કારણે ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના વિકાસના અભાવે સર્જાતી બેરોજગારી. ફરીથી એક વખત લઈએ, અર્થતંત્રમાં પછાત કે રૂઢિચુસ્ત માળખાને કારણે ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના વિકાસના અભાવે. તે વ્યક્તિ પાસે ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કે એ વ્યક્તિ કાંઈ બીજું કાંઈ કામ કરી શકતો નથી, તેને કેવી કહેવાશે? તો કે ભાઈ, માળખાગત બેરોજગારી. જો તમને કીધું, અલ્પવિકસિત અર્થતંત્રમાં ગામડામાં ક્ષેત્રમાં સામાજિક પછાત પણ પરંપરાગત રૂઢિઓ, મતલબ આપણે આવું કામ ન કરાય, આપણે આવું જ કામ કરાય, પણ એવું કામ મળતું ન હોય, સારું કામ મળતું ન હોય, તો નબળા કામમાં તે પરિવારના લોકો છે તેના પુત્રને કે તેના પરિવારના સભ્યને જવા ન દે, તો એને માળખાગત બેરોજગારીના નામથી ઓળખવામાં આવે. તો આ અલ્પવિકસિત અર્થતંત્રમાં ગ્રામીણ ક્ષેત્રે સામાજિક પછાત પણ પરંપરાગત રૂઢિઓ, રિવાજ, નિરક્ષરતા એટલે કે અભણ જે કહીએ આપણે, કે સાક્ષરતા, એની પાસે વાંચવા લખવાનું પણ જ્ઞાન ન હોય, તેવા માળખાગત સુવિધાનો અભાવ હોય, આથી આ બેરોજગારી અનુભવાય છે, જેને કહેવાશે માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્રમાં ગ્રામીણ ક્ષેત્રે આ પ્રકારની બેરોજગારી હોય. જો ઘર્ષણ બેરોજગારી છે, કારખાનાઓમાં જોવા મળતી હોય છે, જ્યારે આ જે બેરોજગારી છે મિત્રો માળખાગત, જે ગ્રામીણ ક્ષેત્રે વધુ જોવા મળતી હોય છે. ત્યારબાદ બીજી બેરોજગારી એટલે કે ચોથી, પ્રછન્ન કે છુપી, જે આપણને ખ્યાલ ન હોય પણ બેરોજગાર હોય. કોઈપણ વ્યક્તિ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં હાજર કરતાં, જરૂર કરતાં વધારે વ્યક્તિઓ તેમાં રોકાયેલા. મેં તમને કીધું, ખેતીની અંદર 2 જ વ્યક્તિની જરૂર છે, તેની જગ્યાએ 10 વ્યક્તિઓ હોય તો તેની આવકમાં ભાગ પડશે. તો આવકમાં ભાગ પડે છે એટલા માટે તે પણ બેરોજગાર બનતા હોય છે, કે ઓછી આવક મળતી હોય છે. તો આવી જે બેરોજગારી છે ને પ્રછન્ન બેરોજગારી કહેવાય. ફોર એક્ઝામ્પલ, એક ધંધાની અંદર 2 વ્યક્તિની જરૂર છે, એ વ્યક્તિને મહિને 10,000 રૂપિયા આપવામાં આવે છે, તેનું માસિક આવક 10,000 થઈ બેની. બેને બદલે 4 વ્યક્તિઓ આવે છે, તો બેન ચારેને 5,000 આપવામાં આવે, તેના આવકમાં શું થઈ? ઘટાડો થયો, અથવા તો તે વ્યક્તિ કામ કરવા માટે આવશે પણ નહીં. આવી જે બેરોજગારી છે એને છુપી બેરોજગારી કહેવાય. જો એ જ વસ્તુ આવી કે શ્રમિકો રોકાયેલા હોય, તો આ વધારાના વ્યક્તિ કે શ્રમિકોના ઉત્પાદનને ખસેડી લેવામાં આવે છે. કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર પડતો નથી, એટલે કે તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, મતલબ તેમાં તે વ્યક્તિ 2 કે 5 રહી, જેમાં 2 વ્યક્તિની જરૂર છે તો 3 વ્યક્તિ ખાલી એમનું કામ કરશે નહીં, તો પણ તેમનું કામ થવાનું છે, એટલા માટે કહેવાય તેને તે ઉત્પાદન કંઈ કરી શકતો નથી, 3 વધારાના વ્યક્તિઓ છે તે. તો આ વધારાના વ્યક્તિને કેવા કહેવાય? તો કે પ્રછન્ન કે છુપા બેકાર કહેવામાં આવે છે. આમ અલ્પવિકસિત અર્થતંત્રમાં, એટલે કે જે અર્થતંત્રનો વિકાસ ન થયો હોય, ત્યાં આવી બેરોજગારી વધારે જોવા મળે. અને કૃષિ ક્ષેત્રમાં આવું હોય, દાખલે કે એક ખેડૂતને 10 વીઘા જમીન છે, તો 10 વીઘામાં 5 વ્યક્તિઓની જરૂર હોય, તો તેના પરિવારમાં જ 12 સભ્યો છે, તો 2 વ્યક્તિઓને એમાં કોઈ પણ જાતનો વધારો થશે નહીં, કામમાં આવકમાં પણ વધારો થશે નહીં. તો જે વ્યક્તિઓ કામ કર્યા વગરના રહેશે, તેની ઉત્પાદકતા એટલે કે તે ઉત્પન્ન કાંઈ કરી શકશે નહીં, શ્રમ કરી શકશે નહીં, તેના કારણે જે બેકારી અનુભવાય છે તેને પ્રછન્ન બેકારી કહેવાય. છેલ્લી બેકારી મિત્રો, 5મી અને 6ઠી બે, જેમાં ઔદ્યોગિક બેરોજગારી. અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને કારણે વ્યક્તિને
ટૂંકા કે લાંબા સમય માટે કામ વગર બેસી રહેવું પડતું હોય. આ સ્થિતિને ઔદ્યોગિક બેરોજગાર કહેવાય. મેં તમને વાત કરી હતી, ટેકનોલોજીનો જ્યારે વિકાસ કે પરિવર્તન આવે ત્યારે આવો પ્રશ્ન બનતો હોય છે. આ અલ્પવિકસિત અર્થતંત્રને શહેરી વિસ્તારના વિકસિત દેશોમાં આ પ્રકારની બેરોજગારી વધારે આવે. શહેરી વિસ્તાર અને વિકસિતમાં, કારણ કે ટેકનોલોજી બદલે મિત્રો તે વ્યક્તિઓ કામ કરી શકવામાં સક્ષમ રહેશે નહીં, તો આવી બેરોજગારી ત્યાં આવશે. ત્યારબાદ શિક્ષિત બેરોજગારી, અર્થતંત્રમાં ઓછામાં ઓછું માધ્યમિક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય. કેટલું? માધ્યમિક એટલે કે ધોરણ 10 સુધીનું. પ્રવર્તમાન દ્વારા કામ કરવાની શક્તિ, વૃત્તિ, ઈચ્છા હોય પણ કામ મળતું ન હોય. એને કામ મળતું નથી, એને કામ કરવું છે પણ એને કામ મળતું નથી. તો આ પરિસ્થિતિની અંદર જે બેરોજગારી મળે છે તેને શિક્ષિત બેરોજગારી કહેવાય. ખાસ કરીને શહેરી વિસ્તારોની અંદર આ બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે. મિત્રો, ત્યારબાદની વાત આપણે ચોથા ભાગ તરફ જોશું. આભાર મિત્રો.